તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. છ મહાનગરપાલિકાની ચૂંટણી થયા બાદ હવે ધીરે ધીરે મેયરના નામોની જાહેરાત થઈ રહી છે. તો ભાવનગરના નવા મેયર બન્યા છે કીર્તિબેન દાણીધારિયા. ભાવનગરના નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારિયાની વરણી કરવામાં આવી છે. ભાવનગરના નવા મેયર બન્યા છે કીર્તિબેન દાણીધારિયા. તો જે ચાર નામો મહિલાઓના સામે આવ્યા હતા તેમાંથી ભાવનગરને જે મેયર મળ્યા છે તેમનું નામ કીર્તિબેન દાણીધારિયા છે અને તેમને મેયર પદનું સુકાન સોંપવામાં આવ્યું છે. તો ભાવનગરના ડેપ્યુટી મેયર કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામલિયાના નામો સામે આવ્યા છે. નવનીત દલવાડી અમારી સાથે ફૂલન પર જોડાઈ ગયા છે. નવનીત, ભાવનગરને તેના નવા મેયર ડેપ્યુટી મેયર મળી ચૂક્યા છે, શું વિગતો? ચોક્કસ જણાવી દઉં કે જે રીતના નામોની ચર્ચા થઈ રહી હતી તેમાં જે મુખ્ય નામ જે ઉભરી આવ્યું છે અત્યારે કીર્તિબેન દાણીધારિયા છે એની મેયર તરીકે વરણી કરી દેવામાં આવી છે. તેમજ જે અન્ય નામો છે એની હાલ પર ચર્ચા ચાલી છે. તેમજ વધારા જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયર તરીકેના જે નામ છે એની પણ અત્યારે હાલ વિગતો બહાર આવી રહી છે. જે રીતના હાલ તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના નવા મેયર તરીકે કીર્તિ દાણીધારિયાને વરણી કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર નવનીત સમગ્ર વિગત બદલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામલિયાનું નામ ભાવનગરના નવા મેયર બન્યા છે કીર્તિબેન દાણીધારિયા. તેમને શુભકામનાઓ આપવામાં આવી. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. તો અમદાવાદ, વડોદરા, ભાવનગરને આજે પોતાના મેયરો મળ્યા છે. વડોદરામાં મેયરના નામની જાહેરાત બાકી છે, પરંતુ અમદાવાદ અને ભાવનગરમાં જે મેયરના નામો સામે આવ્યા છે, અમદાવાદમાં કિરીટ પરમાર કે જેમને મેયર તરીકેની પસંદગી કરવામાં આવી, તો ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી. તો આ તરફ ભાવનગરમાં જે નામો હતા મહિલાઓના પ્રબળ દાવેદાર હતા મેયર પદ માટેના, તેમાંથી જે નામ સામે આવ્યું છે તે મેયર પદ માટે કીર્તિબેન દાણીધારિયાનું નામ સામે આવ્યું છે અને તેઓ નવનીત દલવાડી અમારી સાથે જોડાયેલા છે. નવનીત, નવા મેયર મળ્યા છે ભાવનગરને, કોણ છે તેઓ, શું છે તેમનો ઇતિહાસ, જાણવા માંગે છે લોકો. ચોક્કસ દીક્ષિત, જણાવ્યું કે જે ભાવનગરને જે નવા મેયર મળ્યા છે એ કીર્તિબેન દાણીધારિયા છે, સાંધુ સમાજમાંથી આવે છે. ખાસ કરીને વાત કરીએ તો ગત સમની અંદર પણ જે કુલસર ચિત્રા જે વોર્ડ છે એની અંદર કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. માત્ર એક મહિલા કોર્પોરેટર છે ભાવનગરની જે ચૂંટણી હતી, જેમણે બાકીના જે ત્રણ કોર્પોરેટર છે એ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ત્યારે માત્ર એક મહિલા કોર્પોરેટર હોવા છતાં તેણે અનેક જે વિકાસના કાર્યો છે એને કરી બતાવ્યા હતા અને એને લઈને તેની જે કામગીરી છે એની પ્રદેશ કક્ષાએ પણ નોંધ લેવામાં આવી હતી. અને ત્યારબાદ આ વખતની જે ચૂંટણી છે એની અંદર પણ જંગી બહુમતીથી જે ભાજપની જે ગત સમની અંદર એક સીટ હતી એની જગ્યાએ આ વખતે ત્રણ સીટ આવી છે, જેમાં સામે પક્ષે કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. ત્યારે જેની કામગીરીને લઈને હાલ તો જે ભાજપ પ્રદેશ દ્વારા અને ખાસ કરીને જે શહેર ભાજપા દ્વારા કીર્તિબેનનું નામ છે આખરે મોખરે કરવામાં આવ્યું હતું અને હાલ તેની છે વરણી છે મેયર તરીકે કરી દેવામાં આવી છે. જી બિલકુલ, તે નવનીત, ભાવનગરને એક મહિલા મેયર મળ્યા છે, ભાવનગરની સુકાન હવે આ કીર્તિબેનના હાથમાં રહેશે. ચોક્કસ કહી શકાય કે જે રીતના અગાઉ પણ લીંબુબેન બામણિયા છે ભાવનગરના મેયર પદ તરીકે રહી ચૂક્યા છે, બાદમાં જે પુરુષ ઉમેદવાર તરીકે મનભા બોરી છે આ વખતે મહિલાઓમાં અનામત સીટ હતી એને લઈને આજે જે કીર્તિબેન દાણીધારિયા છે એનું નામ મોકલ્યું છે. કીર્તિબેનની વાત કરીએ તો એક સાલે સ્વભાવના વ્યક્તિત્વ ધરાવે છે, બધાની સાથે મળતાવડો સ્વભાવ એનો ઓને લઈને લોકોની અંદર ખાતરી પ્રશંસા એની થઈ રહી છે અને કામગીરીને લઈને જોઈએ તો એ કામ કરવા પણ આગળ પડતા છે, જેને લઈને હાલ પ્રદેશ દ્વારા એની વહેલી થતા જે સમગ્ર જે વિસ્તાર છે અને ખાસ કરીને ભાવનગરના લોકો એને આવકાર આપી રહ્યા છે. બિલકુલ, નવનીત, અત્યારે છે આ વખતે જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય દરેક નીતિ નિયમો બદલવામાં આવ્યા અને ભાવનગરમાં મહિલાનો દબદબો આ વખતે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને જે અનામત જે સીટો છે એમાં ખાસ કરીને 50% અનામત જે 33% અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને ઘણી બધી મહિલાઓ આ વખતે ભાજપની અંદરથી કોર્પોરેટર તરીકે ચૂંટાવી છે, જેની અંદર વર્ષાબા પરમાર સહિતના જે નામો છે અગાઉ તો આગળ હતા અને તમામની જે કામગીરી છે પ્રશંસ્ય રહી છે અને આ વખતે જે કીર્તિબેન દાણીધારિયા છે એનું પણ જે પોતાના વિસ્તારમાં એક ખાસો દબદબો અને ખાસ કરીને મહિલા હોવા છતાં પણ જે રીતના તેઓ કાર્ય કરી રહ્યા છે તેને લઈને ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
બિલકુલ થી નવનીત, અત્યાર સુધી એક સસ્પેન્સ હતું, કેટલાક બધા પ્રબળ દાવેદારો પણ હતા, કીર્તિબેન નું નામ સામે આવ્યું, તેમની પ્રતિક્રિયા શું આવી, આપે તેમની સાથે વાતચીત કરી હશે? ચોક્કસ દીક્ષિત, જણાવ્યું કે જે રીતના અગાઉની વાત કરીએ તો વર્ષાબા પરમાર, ભારતીબેન બારીયા, મોનાબેન પારેખ સહિતના જે નામો છે એની ચર્ચા ચાલી રહી હતી. જયારે કીર્તિબેન દાણી ધાર્યા છે એ ખાસ કરીને વાત કરીએ તો બક્ષીપંથની જે બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે એનું નામ પાછળ ચાલ્યું હતું, પરંતુ પ્રદેશ કક્ષાએ જે એના કામની જે નોંધી લેવાની છે એને લઈને આજ જે એનું નામ છે મોખરેડ્યું છે અને એમને મેયરપદ તરીકે વરણી કરી દેવામાં આવ્યું છે. સાધારણ સભા મળશે ત્યારે આખરી મોહર લાગી જશે અને ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણી ધાર્યા છે એ ફાઇનલ થઈ જશે. જી બિલકુલ નવનીત, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો અમદાવાદ બાદ ભાવનગરના મેયરની જાહેરાત થઈ છે, કીર્તિબેન દાણીધારિયા કે જેઓ ભાવનગરના મેયર બન્યા છે. કોણ છે તેઓ? તો બીએસસી અને એલએલબી નો તેમણે અભ્યાસ કર્યો છે. અમદાવાદ